સ્વાગત છે પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના એટલે કે જેને આપણે ટૂંકમાં પીએમ એસ તરીકે ઓળખીએ અસંગઠિત ક્ષેત્રના કામદારો જેની ઉંમર અઢાર વર્ષથી ચાલીસ વર્ષ છે અને જેની માસિક આવક પંદર હજાર રૂપિયા કરતા ઓછી છે તે વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે છે અસંગઠિત ક્ષેત્રના કામદારો એટલે કે રિક્ષા ચાલકો હોય બાંધકામ કર્મચારીઓ હોય કોઈ ફેરિયાઓ હોય કોઈ શાકબાજરની લારી ચલાવતા હોય અથવા તો કોઈ આંગણવાડી વર્કર હોય અથવા તો મજૂરી કરી અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા દરેક વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે છે આ યોજનાનો લાભમાં શું લાભ મળશે તો કે ભાઈ આ યોજના જે છે તે અંતર્ગત લાભાર્થી છે તેને સાઠ વર્ષની ઉંમર બાદ માસિક ઓછામાં ઓછું રૂપિયા ત્રણ હજાર જેટલું પેન્શન મળવા પાત્ર માટે લાભાર્થી વ્યક્તિએ અઢાર વર્ષથી ચાલીસ વર્ષની ઉંમરના વ્યક્તિએ પોતાની ઉંમરના આધારે પંચાવન રૂપિયાથી લઈ અને બસો રૂપિયા જેટલી રકમ જે છે તે ભરવાની થશે દાખલા તરીકે કોઈ પણ વ્યક્તિ જે છે તે અઢાર વર્ષની ઉંમરનો છે તો તે વ્યક્તિએ પંચાવન રૂપિયા ભરવાના છે દર મહિને અને કોઈ વ્યક્તિ વર્ષની ઉમરે આ યોજનામાં જોડાય છે તો તેમને સો રૂપિયા ભરવાના છે તથા કોઈ વ્યક્તિ ચાલીસ વર્ષની ઉંમરે ભરાય જોડાય છે આ યોજનામાં તો તે વ્યક્તિએ બસો રૂપિયા જેટલી રકમ ભરવી પડશે તમામ ઉંમરના આધારે અહીંયા ચાર્ટ પણ તમારી આગળ રજૂ કરેલો છે ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો આ યોજનામાં કઈ રીતે તમને લાભ મળવા પાત્ર થશે દાખલા તરીકે તમે અઢાર વર્ષની ઉંમરના છો અને આ યોજનાની અંદર તમે જો જોડાવ છો તો તમે અઢાર વર્ષની ઉંમરમાં પંચાવન રૂપિયા દર મહિને આ યોજના અંતર્ગત ભરશો એટલે કે વાર્ષિક તમે છસો ને સાઠ રૂપિયા તમે આ યોજના અંતર્ગત જમા કરાવશો તમે જેટલી રકમ જમા કરાવશો એટલી સામી રકમ સરકાર તમારા પેન્શન ખાતાની અંદર જમા કરશે એટલે કે આ યોજના અંતર્ગતનું જે પેન્શન ખાતું તમારું ખુલશે તેની અંદર જેટલી રકમ તમે જમા કરાવશો તેટલી જ રકમ સરકાર જમા કરાવશે એટલે કે છસો ને સાઈઠ રૂપિયા તમે જમા કરાવશો વાર્ષિક અને સરકાર તેની સામે છસો સાઠ રૂપિયા જેવી રકમ તમારા આ પેન્શન ખાતામાં જમા કરાવશે બીજી બાબત તો કે ભાઈ તમે વાર્ષિક દાખલા તરીકે અઢાર વર્ષની ઉંમરે તમે જોડાયા છો અને તમે દર મહિને પંચાવન રૂપિયા ભરો એટલે વાર્ષિક એસો સાઠ રૂપિયા છે તો તમારે સાઠ વર્ષ સુધી આ પંચાવન રૂપિયા દર મહિને ભરો તો તમારી કુલ રકમ થાય છે સત્યાવીસ હજાર વીસ રૂપિયા તમારે કુલ રકમ એટલે કે સાઠ વર્ષ સુધીમાં બત્રીસ વર્ષમાં સત્યાવીસ હજાર સાતસો વીસ રૂપિયા ભરવાના છે જેની સામે તમને એકસઠમાં વર્ષથી દર મહિને ત્રણ હજાર રૂપિયા જેવું પેન્શન મળશે એટલે કે બાર તેરી છત્રીસ એટલે કુલ છત્રીસ હજાર રૂપિયા તમને એક જ વર્ષમાં પરત મળી જશે એટલે કે તમે જેટલી રકમ ભરી છે તે તમામ રકમ તમને એક જ વર્ષમાં પરત ફરી શકે ત્યારબાદ તમે જ્યાં સુધી જીવો ત્યાં સુધી તમને આમાંથી ત્રણ હજાર રૂપિયા જેટલી રકમ મળશે ત્યારબાદ તમારું મૃત્યુ જો થઈ જાય તો તમારા મૃત્યુ બાદ તમારા પત્નીને અને જો પત્ની કોઈ ખાતું ખોલાવેલું હોય તો તેના પતિને આ રકમના પચાસ ટકા રકમ એટલે કે પંદરસો રૂપિયા તમારા પત્ની જીવે જ્યાં સુધી તેમને મળશે એટલે કે ત્રણ રૂપિયા તમને તો મળશે જ પણ સાથે તમારા મૃત્યુ બાદ તમારા પત્ની જ્યાં સુધી જીવે ત્યાં સુધી તેમને પંદરસો રૂપિયા જે છે આ યોજના અંતર્ગત આપવામાં આવશે આ યોજનાની રકમ મળવાની શરૂઆત સાઠ વર્ષની ઉંમર થયા બાદ થશે એટલે કે એકસઠ માં વર્ષથી થશે તમે જે રકમ ભરી છે તે રકમ તો તમને એક જ વર્ષમાં પરત મળી જવાની છે બીજી બાબત આ એક જ માત્ર એવી યોજના છે કે તેમના કોઈ વ્યક્તિ જે લાભાર્થી છે તેના મૃત્યુ બાદ તેના પરિવારને રકમ મળતી હોય તેના પત્નીને રકમ મળતી હોય કેમ કે કોઈ એવી યોજના નથી કે જે અંતર્ગત તેમના પરિવારને પણ કોઈ સહાય આવતી હોય તો તમે રૂપિયા જે છે તે તમારી વૃદ્ધાવસ્થા વૃદ્ધાવસ્થા પછીનું તમારું સામાજિક અને આર્થિક તમારી કંડિશન જે છે તેને સાસવી શકે છે ત્રણ હજાર રૂપિયા જ મળશે એવું નથી કેમ કે એલઆઈસી આનું ફંડ મેનેજર છે અને જેટલો દેશનો ગ્રોથ હોય એ પ્રમાણે મળી શકે પરંતુ ઓછામાં ઓછી રકમ ત્રણ હજાર તમને મળશે અંતર્ગત નક્કી થયેલું છે હવે આ યોજના જે છે તેની અંદર આધાર પુરાવાઓ જોશે તો કે ભાઈ આધાર જે છે તે આ યોજના અંતર્ગત તમારે આધાર કાર્ડની જરૂરિયાત પડશે તમારે એક પાસબુક જે પાસબુક તમારું સેવિંગ ખાતું હોય તેની પાસબુક તમારે જોશે અને જો જનધન ખાતો હોય તો જનધનની પાસબુક જોશે અને

કરવાનું છે તેના ઉપર ક્લિક કરશો એટલે તમને સેલ્ફ એનરોલમેન્ટનું ઓપ્શન દેખાશે ત્યાં તમે તમારો મોબાઈલ નંબર ઈમેલ એડ્રેસ અને નામ નાખીએ અને અહીંયા પણ તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો ઓનલાઈન ફોર્મ ભર્યા પછી છેલ્લે તમને આની એક સ્લીપ મળી જશે એટલે કે તમારું જે અ એકાઉન્ટ ઓપન થયું છે તે એકાઉન્ટ તમને મળી જશે ઓનલાઈન ભરો છો તો તમે ડેબિટ કાર્ડથી પ્રથમ હપ્તો ભરી શકો છો અને જો તમને ઓનલાઈન ફાવતું નથી તો તમે તમારા નજીકના સીએસસી સેન્ટર જે સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા સીએસસી સેન્ટર હોય આ સીએસસી સેન્ટર છે તેમાંથી તમે આ ફોર્મ ભરી શકો છો અને આ ફોર્મ ભર્યા બાદ પ્રથમ હપ્તો રોકડેથી ભરવો પડશે બાકીની તમામ રકમ જે છે તે તમારા બેંક એકાઉન્ટમાંથી દર મહિને ઓટોમેટિકલી કપાઈ જશે અને સાઠ વર્ષ સુધી તમારે આ રકમ ભરવાની છે કોઈ પણ ઉંમરનો વ્યક્તિ એટલે કે વર્ષથી વર્ષની વ્યક્તિ ઉંમરનો વ્યક્તિ આ યોજનામાં જોડાઈ શકે અને જેટલી ઉંમરથી તે જોડાશે તેને ઉંમરના આધારે તેનું પ્રીમિયમ નક્કી થશે એટલે કે અઢાર વર્ષ પંચાવન રૂપિયા ચાલીસ વર્ષ તો બસો રૂપિયા દર મહિને ભરવાના કેમ કે સમયગાળો ઓછો છે તેમ રકમ ઓછી ભરવાની

લઈ શકે અત્યાર સુધીની અંદર આ કરોડ જેટલા ફોર્મ જે છે આ યોજના અંતર્ગત ભરાઈ ગયેલા છે જ્યાંથી આપણે આગળ વાત કરીએ તો કે ભાઈ આ યોજના છે તેમાંથી શું નીકળી શકાય ખરું આ યોજના છે એમાં ભવિષ્યમાં એવું બન્યું કે તમે પંચાવન રૂપિયા માસિક ભરો છો પરંતુ એવી કંડિશન બની કે ચાલો પંચાવન રૂપિયા નથી ભરી શકાતા તો શું કરવું તો તમે દસ વર્ષની અંદર જો આ યોજનાઓ યોજનામાંથી નીકળવા માંગો છો તો તમારે તેના માટે એપ્લાય કરવાનું છે તેની જ વેબસાઇટ માનધન ડોટ ઇન ઉપર ત્યાં તમે એપ્લાય કરશો એટલે તરત જ તમને તમારી રકમ સેવિંગ એકાઉન્ટના વ્યાજ સહિત એટલે કે ચાર ટકા જેટલું ત્યારે સેવિંગ ઉન્ટ નું વ્યાજ ચાલે છે તે અંતર્ગત માંગો છો તો સરકાર દ્વારા ભરેલી રકમ આ બંને રકમ ભેગી કરી તેના ઉપર તમને સેવિંગ એકાઉન્ટ જેટલું વ્યાજ આપી અને તમને આ રકમ જે છે તે પરત કરવામાં આવશે અને એવું બને કે ન કરે નારાયણ અને કોઈ વ્યક્તિ જે છે તેનું સાઠ વર્ષની ઉંમર પહેલા અવસાન થઈ જાય છે તો તેના પત્ની તે આ રકમ ભરી શકે છે જો તેમના પત્ની આ રકમ ભરવા માંગતા ન હોય તો તે પત્ની જે છે તે આ રકમ ભરવા ન માંગતા હોય તો તે આ યોજનામાંથી બહાર નીકળી જઈ શકે છે તેની તમામ ભરેલી રકમ જે છે તે વ્યાજ સહિત તેને પરત આપી દેવામાં આવશે પરંતુ આ રકમ જે આ રકમ જે છે તેને કન્ટિન્યુ ભરવી હિતાવહ છે કેમ કે તેના પત્ની જે છે તેને પણ આ ત્રણ હજાર રૂપિયાની રકમ જે છે તે મળશે ત્યારબાદ આપણે વાત કરીએ તો કે ભાઈ આ યોજનાનો લાભ કોણ નહીં લઈ શકે તો કે ભાઈ એવા વ્યક્તિઓ આ યોજનાનો લાભ ન લઈ શકે જે વ્યક્તિઓને ઇન્કમ ટેક્સ ભરે છે એટલે કે જે વ્યક્તિઓ જે છે તેની આવક વધારે છે અને જે પોતે આઈટી રિટર્ન ભરે છે તે વ્યક્તિ આ યોજનાનો લાભ ન લઈ શકે બીજું તો કે ભાઈ રાષ્ટ્રીય પેન્શન યોજનાની અંદર જોડાયેલ વ્યક્તિ લાભાર્થી હોય તે લાભ ન લઈ શકે તથા કર્મચારી ભવિષ્ય નિધિ યોજના જે છે તેમાં લાભ લીધેલ હોય તે વ્યક્તિ લાભ ન લઈ શકે કેમકે એક સાથે બે યોજનાનો લાભ નહીં મળે તો બે યોજના જે છે તેનો લાભ ન લઈ શકાય બીજું કે જો કોઈ વ્યક્તિ જે છે તે કોઈ કર્મચારી તરીકે કાર્ય કરે છે તેની આવક ભલે પંદર કરતા ઓછી હોય પરંતુ તેનો કોઈ ઈપીએફ એકાઉન્ટની અંદર રકમ કપાય છે તો તે વ્યક્તિ પણ આ યોજનાનો લાભ ન લઈ શકે એટલા માટે કે કોઈ પણ પેન્શન યોજનાની અંદર લાભ લીધેલ ન હોય તેવા વ્યક્તિ આ યોજનાના લાભાર્થી બની શકે બીજુ તો કે ભાઈ આ યોજના છે તેની જાણકારી માટે તમારે વધારે જાણકારી જોઈતી હોય તો તેનો એક ટોલ ફ્રી નંબર પણ સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યો છે વન એટ ડબલ જીરો ટુ સિક્સ સેવન સિક્સ ત્રિપલ એટ આ નંબર ઉપર તમે ફોન કરી અને વધારે માહિતી પણ મેળવી શકો છો તો પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજના અંતર્ગત દરેક એવા વ્યક્તિઓ જે સંગઠિત કાર્ય કરનાર છે તે દરેક વ્યક્તિ આ યોજનાનો લાભ લઈ શકે છે અને પોતાનું ભવિષ્ય એટલે કે પોતાની રિટાયરમેન્ટ જે છે એટલે કે સાઠ વર્ષ પછીનો સમયગાળો પોતે સિક્યોર કરી શકે સામાજિક અને આર્થિક રીતે સદ્ધર થઈ શકે તે માટેના હેતુથી ભારત સરકાર દ્વારા આ યોજના શરૂ કરવામાં આવી છે અને આ યોજના છે તેના ફંડ મેનેજર એલઆઈસી એટલે કે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા તેના ફંડ મેનેજર રહેશે અને તેના દ્વારા આ યોજનાનું સંપૂર્ણ સંચાલન કરવામાં આવશે તો પ્રધાનમંત્રી શ્રમ શ્રમયોગી માનધન યોજના વિશેની તમામ ડિટેલ્સ આપણે અહીંયા પૂરી થઈ જાય છે છતાં તમારો કોઈ પણ ક્વેશ્ચન આ યોજનાને અંતર્ગત હોય તો તમે નીચે કમેન્ટ કરી અને મને પૂછી શકો છો જેનો દરેક પ્રશ્નનો જવાબ જશે તો હું તમને ઓન ધ સ્પોટ આપીશ જો ફ્રેન્ડ્સ તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ વેરી મચ